ગઈકાલ અને આજનું છાપું અથવા ટીવી પર ન્યૂઝ જોઈને આવ્યા હશો. 10મા ધોરણમાં ભણતો છોકરો 9મા ધોરણના છોકરાને નારિયેળના છરાથી છોલી નાખે, કાપી નાખે, 31 ઘા મારીને ટુકડા કરી નાખે. આ વાંચ્યા પછી આપણને શું થાય? શું થાય? કઈ અસર થાય ખરી? આપણા સંવેદના છે ને એમ ચીટકીને સૂઈ ગઈ છે. હવે રૂવાડા આવું સાંભળ્યા પછી પણ જો ઉભા ન થતા હોય તો આપણે કેટલા દીઠા અને આપણા રૂવાડા હવે કેટલા બુઠ્ઠા થઈ ગયા છે. પરિવારની વ્યક્તિનું મૃત્યુ સાંભળીએ અને જો આંખમાંથી આંસુ થાય તો એ સંવેદના નથી, એ વેદનાના છે. દીકરો મરી જાય, આંસુ આવે છે, પણ એમાં હજી સ્વાર્થ છુપાયેલો છે કે જે મોટો થયા પછી અમને સંભાળવાનો હતો એ પરલોકમાં ચાલ્યો જશે. થાય કે ન થાય? મા બાપ ચાલ્યા જાય, ક્યાંક સ્વાર્થ હોય છે. ઘરમાં હતા તો આપણને શાંતિ હતી, રાહત હતી, માટે જે આંસુ ગયા ને એ સંવેદના નથી, એ વેદનાના છે. રોગ આવે, મોત આવે છે. કેટલા એક્ઝામ્પલ આપું? તમારું પેમેન્ટ બહુ મોટા આંકડાનું ચાલ્યું જાય, ઉઘરાણી કરવા છતાં આવે નહીં અને તકલીફ પડતી હોય, 56ની છાતી વાળો પણ ખૂણામાં બેસીને આવે કે ના આવે? આંસુ આવે? આંસુ શું આવે? આપઘાત કરવા તૈયાર થાય છે. સાંતાક્રુઝમાં હું ચોમાસું તો મલાડમાં 28 વર્ષનો છોકરો આવ્યો, મને કે વાસ કેમ ના કરો? મેં કીધું શેના માટે? ઓળખાણ નહીં, પીછાણ નહીં. મને કે ખાસ તમારી પાસે એટલા માટે આવ્યો છું, તમે મને વાસ્કેપ નાખો. શેના માટે? આપઘાત કરવા જઈ રહ્યો છું એના માટે. તમે દીકરાનો જન્મ થાય ને પછી દીકરાને લઈને આવો છો, મારા સાહેબ દીકરો જન્મ્યો છે, વાસ્કેપ નાખો. આ છોકરો કે છે મારે મરવું છે માટે વાસ્કેપ નાખો. નખાય? કોઈ મરવા જતું હોય એને વાસ્કેપ નખાય? દરેક જગ્યાએ નખાય વાસ્કેપ? અમુક તો એવા વિચિત્ર લોકો આવતા હોય, કાંઈ ન હોય ને તોય કે વાસ્કેપ. વર્ષો પહેલા ગિરધરનગરમાં ચોમાસું હતો ને મેં એક વ્યાખ્યાનમાં, એક ભાઈ રોજ વાસ્કેપ નખાવા આવે, રોજ, કાંઈ ન હોય, આપણે કામમાં હોય તો કે વાસ્કેપ. હવે એ વ્યક્તિ એવી મોટી હતી કે એને ડાયરેક્ટ કહેવાય એમ નહોતું, એટલે મેં વ્યાખ્યાનમાં વાત મૂકી કે મફતમાં ઘરે વાસ્કેપ ન નખાવાય. અને પાછું રોજ વ્યાખ્યાનમાં આવે એટલે મેં કીધું અસર રહે તો બહુ સારી વાત છે. અને જેવું વ્યાખ્યાન પતે એટલે આપવાનું. અને એ દિવસે જેવું સાંભળ્યું એવું આવ્યો. મેં કીધું જુઓ હવે આજે શું અસર થઈ છે. અને થઈ અસર. ખિસ્સામાંથી એને સીધા સોની નોટ કાઢી, સીધી સોની નોટ. મેં કીધું અસર તો થઈ. થાળીમાં સોની નોટ મૂકી, ગુરુ પૂજન કર્યું, વાસ્કેપ લીધો, પછી થાળીમાં પડ્યા હતા ને ગણીને 99 લઈ લીધા. મારો બેટો છૂટા કરાવવા જાય એવો લાગે. મરતા પહેલા વાસ્કેપ નખાવા આવ્યો, મેં વાસ્કેપનો બટવો બાજુ પર મૂકીને કીધું કારણ બોલ. આમ તો લગ્ન પણ એક આપઘાત જ છે, બીજું કઈ એને નાખવા જેવો તો નથી જ. મને કે 1,80,00,000 ની ઉઘરાણી બાકી છે, ડૂબી ગયા છે. હું એ કોકના લઈને આવ્યો છું, ડૂબી ગયા છે, ચૂકવી શકાય એમ નથી. 28 વર્ષની ઉંમર છે, આખી જિંદગી મજૂરી કરું તો પણ ભેગા થાય નથી. આપી દો મારા સાહેબ વાસ્કેપ, અહીંથી જાઉં છું સાંતાક્રુઝના રેલવે સ્ટેશન પર. પૂરું થાય છે. મેં કીધું એવું નહીં કર, શાંત ચિત્તે બેસ, કઈ રીતે આમાંથી રસ્તો નીકળે એના વિચાર કર. મને કે શું કરું મારા સાહેબ, મારો બાપ 78 વર્ષની ઉંમરનો છે, અત્યારે રિટાયર થઈને મેં એમને ઘરે બેસાડ્યા હતા. મારા સમાચાર મળ્યા પછી મારા બાપે ફરીથી નોકરી કરવાની શરૂ કરી છે. મહિને જે 5-50 હજાર મળે એમાંથી મારા દીકરાને હું બહાર કાઢું. 78 વર્ષે મલાડથી મુંબઈની ટ્રેન પકડવાની
પીચાતા પીટાતા જવાનું. મારા સે નથી જોઈ શકાતું, નથી ઘરમાં હું કોઈને રૂપિયો આપી શકતો. એક દીકરી છે, પત્ની છે, કઈ રીતના બધાને ઉછેરી શકીશ? મારા સે આપી દો વાસકે, થઈ જાય છુટકારો. મેં કહ્યું તારો છુટકારો થશે, તારી પત્ની, તારી દીકરી, તારા મા બાપ એમનો કોઈ વિચાર નહીં કરવા? લગ્ન કર્યા છે એટલે તમારી જવાબદારી છે. તમારા પગ નીચે રેલો આવે એનો મતલબ એ નથી કે તમારે તમારો રસ્તો કાઢીને છૂટા થઈ જવાનું. તમે જવાબદારી ભર્યા જીવન જીવી રહ્યા છો, સૌનો વિચાર કરવો પડે. બે દિવસ પછી તું પાછો આવ. પાછો આવ્યો, શાંત ચિત્તે એને વિચાર કર્યો, એને રસ્તો મળી ગયો. મુંબઈનું પોતાનું ઘર એને વેચ્યું, એમાંથી એ સુરત ગયો અને એમાંથી જેટલા ચૂકવાયા ચૂકવી દીધા. એ પછીનું ચોમાસું મારું સુરત થયું. પાછો મળવા આવ્યો, મારા સાહેબ હવે વાસ્કેપ નાખો, હું શેનો, તમે મને બચાવી લીધો એમ.